કિશોર કાકા, દિલ્હીમાં ફરી એક બાબા પકડાયા. હા, મોટું રેકેટ ચલાવતો હતો. આ તો હવે રોજનું જેલા. જૂની કહેવત છે, ચોર ને ખાંસી અને સંત ને દાસી. જવાનું હવે તો એના જ પાંડાલ માં ભીડ હોય છે, જ્યાં નાસ્તો સારો હોય. ગરમ સમોસા, કચોરી, જલેબી, આદુવાળી ચા. એની એ જૂની સલાહ આપ્યા કરે બાબાઓ બધા. એક સલાહ દુનિયામાં હવે બાકી નથી રહી, બધી અપાઈ ગઈ છે. તોય ઠોકા ઠોક. ધીરજ ના ફળ મીઠા હોય કે હલા ભાઈ, ધીરજ ના ફળ હવે બીજા કોક જોડે લગ્ન કરી નાખે છે. અકેલે આયે થે, અકેલે ચલના હે. એકલા નીકળ્યો ને એને જ રાત્રે કૂતરા કરડી ખાય. હલા એવું નથી, પણ આ તો ફિલોસોફી છે. તમે એકદમ પ્રેક્ટિકલી એકલા નીકળવાનું લીધું. હલા ફિલોસોફી સમજી ગયો, પણ હવે જીવનમાં એકલા ના રેવાય. બધા હાથે હળી મળીને આગળ વધવું પડે. કાળા કલર નું પાટલું આવે ને, બ્લેક પેન્ટ, એનો સ્વભાવ રાખવાનો. ગમે તે શર્ટ સાથે સેટ થઈ જાય. શું છે સાચા દિલ ની વાતો? તારી બાજુમાં આટલો મોટો મોટિવેશનલ બેઠો છે ને. અરે હું નથી વાંચતો, આ તો વાંચવાની મજા આવે છે કાકા. શું લાગે? જો, જબ તુમ કિસી કો સચ્ચે દિલ સે પ્યાર કરતે હો તો પૂરી કાયનાત ઉસે મિલવાને મેં જુડ જાતી હે. આપણા ગુજરાતીઓમાં આવું ના હોય અલગ છે. શું? જો તમે કોઈને સાચા દિલ થી પ્રેમ કરો ને, તો આખી કાયનાત એના લગન બીજા હાથે નક્કી કરવા લાગી જાય. હું યાર કાકા, તમે બીજું શું જાય? બીજું છે, તમે સાચા દિલથી આંખ બંધ કરો ને, તો જેને તમે પ્રેમ કરો છો એનો ફોટો દેખાય. મેં એક વાર ટ્રાય કરેલું, મને ઊંઘાઈ ગયેલી. યાર જેમ તમારી સાથે છે ને, લવ રિલેશનશીપ પર કોઈ વાત જ ના થાય. લોકોને પણ ખરું સાચો પ્રેમ જડી જાય છે. મને અડધો કલાક થી આ સેલો ટેપ નો છેડો નથી જડતો. જો તું લા, ટાઈમ પાસ કઈ રીતે કરે? એટલે આમ એક સામાન્ય માણસ જુદી ટાઈપ ના છે. કેમ? શું થયું? આખી બપોર 4:30-4:30 આ લોકો ખાખરા ખાય. આપડે પૂછીએ ને આ શું? ટાઈમ પાસ કે અમે બપોર ઊંઘતા નહીં. એટલે પણ તો ખાખરા ખાયા કરવાના. એવું કેવું? આવું કરે છે મારો સાળો મહેશ. બાથરૂમ માં ટાઈમ પાસ કરે યાર. શું વાત કરો? એને બહુ જ લાગી હોય ને એમ, તો એ ધાર મારવા જાય ને એમ, તો ધાર નીકળે ને, તો એ ધાર થી ફિનાઇલ ની ગોળીઓ ખસેડતો હોય બાથરૂમ માં. બધા હવાલા બધા. મારો સસરો રિટાયર થઈ ગયો, પછી હવાર હર માં રેલવે સ્ટેશન જાય, પ્લેટફોર્મ ટિકિટ લે, અને તહી બેઠો હોય, તહી થી પાછો મને ફોન કરે, જમાઈ રાજ કે 28 ડબ્બા ની ગાડી જોઈ. એટલે તો પણ મારે હું છેલા એમાં ડબ્બા ગણતો એલા. એક કાકી શું કરે? કાકી એ અઘરી જેલા. એના કંટાળો આવે ને તો મોલમાં શોપિંગ કરવા જતી રહે. પેલી ટ્રોલી લઈ લે, પછી આખા મોલમાં ફરી ફરીને ફૂલ શોપિંગ કરે. આખી ટ્રોલી ભરાઈ જાય ત્યાં સુધી. અને પછી બધું પતી જાય ને, એટલે આખી આખી ટ્રોલી ત્યાં કાઉન્ટર પાસે મૂકીને પાછી બહાર આવતી રહે. બસ એમ મજા આવી ગઈ કે. એક વસ્તુ કહું, મહેશ વાળું જોરદાર હતું. મહેશ નું જબરું યાર, બાથરૂમ માં ધાર મારીને ફિનાઇલ ની ગોળીઓ ખસેડે. ના જવા દે ને હું ને. હા, જે હળાચારે પાણી આવે ને ત્યારે ટોટી લઈને વાંદરું નવડાવતો હોય. કેવું લાગેલા? બસ બસ કાકા. કિશોર કાકા, ફોન આવ્યો. ઉપાડ ઉપાડ, હાર્મોનિયમ રિપેરિંગ વાળાનો હશે. જો લા, તમે હજુ જલોટામ થી બહાર નહીં આવ્યા યાર. હલો હલો, કિશોર કાકા જી. લા પિંકેશ નો જે પિંકેશ. શું તમે ઉત્સાહ માં આવી જાવ છો? મેં 17455 વાર કીધું. વાંધો નઈ, એક દિવસ તું જોજે. ભજન ચાલુ કર્યા છે મેં. હકે ચાલ, છોડે જવા દે, તો પછી તારા માટે સરપ્રાઈઝ હશે. શું થયું બોલ? મેં મારી સાસરી માં આવ્યો છું. આ લોકો માટે મેં 400 રૂપિયા ના સફરજન લઈને આવ્યો. ખોટો સંઘર્ષ ના કરીશ મેં. છું છેલ્લે આખી વાતમાં જો એક વાત સમજી લો, મેં એને અને એ મને પ્રેમ કરીએ જ છે. તમે નહીં માનો, મેં હમણાં આવ્યો ને, એને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો, એની આંખમાં પાણી, ઊંડા શ્વાસ લેતી હતી.
કઈ કેવું તું એને કદાચ, પણ બિચારી બોલી ના શકી. આ પ્રેમના લક્ષણ. આ પ્રેમના નહીં, આ દરવાજામાં આંગળી આવી ગઈ હશે. જો તમે આ મૂકો યાર, મૂકો નાલા. ખરેખર હેલો મૂકીશ નહીં. જો હેલો મારા સમ, હેલો પિંકી, મૂકી દીધો કાકા. શું કરો લા તમે સીટ યાર.